શું લખ્યું છે કઈ? રાજો, અરે આ વાંચો ને શું લખ્યું છે? હા એ તો હું વાંચી લઈ, પણ ઘડિયાળ જો કેટલા વાગ્યા. આજ મારે થોડુંક વધારે મોડું થઈ ગયું. હા તમારે તો આજે કેટલા વાગી ગયા એમ? તને જ જોતા આવડતું. હા મને એકચ્યુઅલી ઓછું દેખાય છે અત્યારે, ખબર નહીં, આ બે દિવસથી મને એવું થાય છે કે ઝાખું ઝાખું દેખાય છે. એટલે જ મેં રવિવારે કીધું હતું કે બપોર સુધી છે ને સસ્માન દુકાન ખુલ્લી હોય, આપણે નંબર ચેક કરાવી આવી. તમને ટાઈમ રવિવારે બંધ હોય પણ? રવિવાર સુધી ચાલુ હોય, મેં ફોન કર્યો હતો. કોણે કીધું કે રવિવારે ચાલુ હોય? હું કહું છું. તો વાંધો નહીં, લઈ જજો. મારી વાત સાંભળ, એક હારી તને વાત કરવાની છે. આ મહિનામાં સન ગોકુળ આઈટમ આવે છે, તો આપણે ફરવા જવી તો કેવું લાગે? તો એ પછી કાનો નહીં ઝુલાવવાનું આપણે? કાનો ઝુલાવીને પછી નોમને દિવસે. હા તો ભલે, ક્યાં લઈ જશો? આપણે તો વરુ તો શું થાય, સાપુતારા. બસ લઈ જાવ, લઈ જાવ ને. ભાભી ચાલો, ચા ને નાસ્તો બની ગયો છે, તમે ચા નાસ્તો કરી લો. જા, તમે શાંતિ રાખો. શાંતિ રાખો એટલે? તને કેટલી વાર કહ્યું છે કે આ તારું અપસુકન્યા લાચું લઈને છે ને મારી સામે નહીં આવવાનું તારે, અને આ જતા હોય ને ત્યારે તો ખાસ કરીને નહીં. પણ તું આ શું બોલ છો? ભાભી લાગે છે કે તમે કોઈ વાતને લઈને ગુસ્સામાં છો. જેઠજી તમે બહાર જાઓ છો નહીં તો એની પહેલાં એક કામ કરો, ચા નાસ્તો બની જ ગયો છે, તમે પણ નાસ્તો કરતા જાઓ. હા તમે પણ નાસ્તો કરતા જાઓ. કેવું સરસ બોલતા આવડે છે, નહીં એમ મીઠું મીઠું પટર પટર એવું સરસ બોલે ને તું તો જાને અહીંયાથી હવે. અરે પણ તું આવું હું કામ એને બોલ છો? એ વ્યક્તિ પહેલેથી જ દુઃખી છે, અને તું આવું બોલ છો તો એને કેટલું દુઃખ લાગતું હોય છે. હા તમે એના દુઃખના ભાગીદાર બની જાઓ હવે, તમને બહુ લાગે છે નહીં એનું? હા મારો દિયર, હા આવીને પછી મારો દિયર જતો રહ્યો. એમાં આનો હું વાંક? હા અપસુકન્યાર છે, અપસુકન્યાર એનો શું વાંક? શું મને ખબર છે કે તમે મારાથી નારાજ છો, ગુસ્સે છો, પણ આવી રીતે તમે મને ગમે તેમ કઈ રીતે બોલી શકો? સાગરના ગયાનું દુઃખ તમને છે, પણ એ તો મારા પતિ હતા, તમારાથી વધારે દુઃખ મને છે. હા દેખાય આવે છે કેટલું દુઃખ થાય છે તને. બસ હો મને ના સમજાવવા બેસ અહીંયા, આ તારી ચીકની ચૂપડી વાતોમાં છે ને મને ના લઈશ, બધી ખબર પડે છે મને. નેહા બસ કરને હવે. માફ કરજો જેઠજી, મને નહોતી ખબર કે તમે ઘરની બહાર જાઓ છો, નહીં તો હું અહીંયા ના આવત. આવો તો હું વાંધો? વાંધો છે, આનું મોડું જોઈને જશો ને તો રસ્તામાં કઈ અપશુકન થઈ જશે. અરે કાંઈ અપશુકન નો થાય, તું શું આ મંડાઈ ગઈ છો? અરે જરાક એને આત્માને તો પૂછ, એને કેટલું દુઃખ થતું હોય છે. હે તારી આત્માને પૂછું? આત્મા કેટલું દુઃખ થાય છે તને? આત્માને પૂછ, આની આત્માને કોઈ દુઃખ નથી થતું. આ ઢોંગ ઢટિંગા કરે છે, બધા ઢોંગ છે ખાલી, આ દેખાડા કરે છે આપણને. તમે ગુસ્સે નહીં થાવ, હું કાલથી જ્યારે જેઠજી બહાર જતા હશે ને તો સામે નહીં આવું, મારું અપશુકન્યા મોઢું નહીં દેખાડ, પણ જે થયું એને ભૂલી જાવ અને ત્યારે મને માફ કરી દો અને ચા નાસ્તો કરી લે. એ હું કરી લઈશ, તું જાને મહેરબાની કરીને અહીંયાથી. હા અને બીજી વખત ધ્યાન રાખજે, તારા જેઠ કસે જતા હોય ને ત્યારે તારું મોઢું લઈને તારું ડાચું લઈને એમની સામે ના આવતી. હા હવેથી હું ધ્યાન રાખીશ કે મારાથી આ ભૂલ પાછી ન થાય. બરાબર, રોજની રોજ એકની એક વાત કરો છો તો પણ બને તો આનું જ છે. જો મારી વાત સાંભળ, આ સાગર આપણને છોડીને ગયો ને એનું દુઃખ તો મને લાગે છે, બહુ જ લાગે છે, પણ એમાં આ ધામીની વહુનો કાંઈ વાંક નથી. સારું હવે તમારે ઓફિસ જવાનું મોડું થાય છે, તમે આ બેગ લો અને નીકળો જાઓ, અને જા તું, હું નાસ્તો કરી લઈશ હમણાં. જામને હવે. મારે તને એક વાત કરવી છે, જો એને છે ને વધારે કાંઈ નહીં કહેતી. મમ્મી
શું વિચારે છે? હા, અને ઉદાસ કેમ છે? શું થયું? ઉદાસ? હું શું કામ ઉદાસ હોઉં મમ્મી? ખબર છે, તારો ચહેરો વાંચતા મને બરાબર આવડે છે. ઉદાસ છે ને એટલે જ આજે તારું કોઈ કામમાં મન નથી લાગતું ને. પૂજાની થાળી તૈયાર કરી પણ એની અંદર દીવો અને ફૂલ મૂકવાનું જ ભૂલી ગઈ. અને ચા આપવા કેમ ના આવી મને મારા રૂમમાં? ભૂલી ગયા છું, આજે યાદ જ ના રહ્યું. ચા નાસ્તો તૈયાર જ છે, હું આપી દઉં તમને. ભૂલી નથી ગઈ જે રોજ મને મારા રૂમમાં ચા આપવા આવે, નાસ્તો આપવા આવે, એ કઈ રીતે કઈ ભૂલી જાય? અને આજ સુધી ક્યારેય કોઈ વસ્તુ અમારી તમે નથી ભૂલ્યા, તો આજે અચાનક આ ભૂલવાનું કારણ? જવા દો ને, તમે જ કહ્યું ને કે મારું ધ્યાન નહોતું, આજે કામ કરવાની આળસ આવી હશે મને, એટલે. કામ કરવાની આળસ અને તમને? આ વાતને ગોળ ગોળ શું કામ ફેરવો છો? જે છે એ કહી દો ને. કેમ, હું તમારી માં નથી? છો, પણ હું મારી માને છે ને દુઃખી કરવા નથી માંગતી. અને દીકરી દુઃખી હોય એ માએ જોવાનું એમ? મમ્મી, મને ખબર છે જીવનમાં એટલી બધી વસ્તુ તમને એક સાથે વીતી ગઈ છે ને કે હવે તમે દુઃખને હસતા મોડે સહન કરો છો, પણ જ્યારે જેની સાથે રહેતા હોઈએ ને ત્યારે મન ખોલીને વાત કરી લેવી જોઈએ બેટા, નહીંતર છે ને મનમાં ને મનમાં મૂંઝારો થાય. મમ્મી, વાત એમ છે કે સવારે ભાભીને ચા નાસ્તાનું કહેવા ગયા હતી, જેઠજી એમના કામથી બહાર જતા હતા, એમની સામે. શું કહ્યું ને હાય, બોલ તો. એમણે મને ના પાડી કે સવાર સવારમાં છે ને તારું આપશું કે ના ટાચું, અમને કોઈને નહીં બતાવવાનું, અમારા લોકોનો દિવસ ખરાબ જાય છે. નેહાની તો બોલી જેવી છે, એ નથી સમજતી. એને એમ લાગે છે કે આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એનું કારણ તું છે, પણ અમે નથી એવું માનતા. અમને ખબર છે જે બનવાનું હતું એ બની ગયું, એના માટે તું જવાબદાર નથી બેટા. પણ મમ્મી, એમાં ખોટું શું કહ્યું છે? સાચું તો કીધું ને એમને, હું મારું મોટું સવારમાં તમને લોકોને બતાવીને તમારા લોકોનો દિવસ ખરાબ કરવા નથી માંગતી. હવે ફરી વાર આવું ના બોલતી હં, કે તારું મોડું જોવાથી અમારો દિવસ ખરાબ જાય છે. અમે કોઈ દિવસ કહ્યું તારા જેઠે, તારા સસરાએ કે મેં તારું અપમાન કર્યું? નહીં ને. તો પછી ત્રણ વ્યક્તિ છે તારા ઘરમાં જે તારા પક્ષમાં છે, તો તું એ લોકોનો તો વિચાર કર. મેં તને ક્યારે એમ કહ્યું કે બેટા તું મને રૂમમાં ચા આપવા નહીં આવતી? એ તો તમે મને દીકરી માનો છો, એટલે મને આવું બધું ક્યાંથી કહેવાનું? દીકરી માનતી નથી બેટા, તું દીકરી છે. ભગવાને મારો દીકરો લઈ લીધો એનો મતલબ એ તો નહીં ને કે બધો દોષ હું તને દઉં. જીવનમાં બધું પહેલેથી લખાઈને જ આવ્યું હોય, અને જીવન અને મરણ આપણા હાથની વાત નથી, એ તો ઉપરવાળાએ પહેલેથી જ લખ્યું હોય કે કોને કેટલું આયુષ્ય આપવાનું છે. પણ મારી સાથે શું કામ, એવા તો શું પાપ કર્યા હતા કે એની સજા મને આવી મળી રહી છે? ના બેટા, તારો કોઈ વાંક નથી અને તે કોઈ પાપ પણ નથી કર્યા. સમય છે ને, સમય બધા જ ઘર ઉજાવી દે છે. થોડી રાહ જો અને આવી નાસીપાસ ના થઈશ, હસતો ચહેરો રાખવાનો. હા, ચાલ આપણે બંને સાથે બેસીને નાસ્તો કરીએ. નેહા, બોલો ને મમ્મી. હા, એકલા એકલા જમવું, એકલા એકલા રહેવું, આ ક્યારથી શીખ્યા તમે? એમાં શું એકલા એકલા મમ્મી, આ ભૂખ લાગી હતી એટલે હું જોવા માટે આવી કે શું બન્યું છે. હા, ભૂખ લાગે,
તો વાંધો નહીં, ખાઈ શકો છો, તમારું જ ઘર છે, પણ કોઈ બીજાનું જીવવાનું શું કામ હરામ કરો છો? એટલે મેં શું કર્યું? તમે મને આવી રીતે કેમ બોલો છો? કંઈ નથી કર્યું. અરે મને શી ખબર મમ્મી કે મેં શું કર્યું? ને હું તો અહીંયા પ્રોપર બરાબર જ રહું છું, આ ઘરનું કામ કરું છું, ઘરમાં બસ. તમે ઘરમાં કામ કરો છો, ઘરમાં સારી રીતે રહો છો, બહુ જ સારી રીતે રહો છો. મમ્મી કહેવા શું માંગો છો? એ કોને તમે કહેવા તો માંગુ છું, ઘણું બધું કહેવા માંગુ છું, પણ તમને ક્યાંથી શરૂઆત કરું ને એની રાહ જોઉં છું. હા, વાત એમ છે કે આ દામિની બહુ સાથે વ્યવહાર કેમ આવો? એનું અપમાન શું કામ કરવાનું? વાત વાતમાં એને અપસુકન્યા શું કામ કહેવાની? એને એમ શું કામ કહેવાનું કે સવાર સવારમાં તારું મોડું જોવાથી અમારો દિવસ બગડે છે? ખબર જ હતી કે તમે આની જ ઉપરાણું લઈને આવ્યા હશો. કઈ રીતે બિચારીએ હે બિચારી બાર બચ્ચા કાઢે ને એવી છે. વાહ સરસ, તમને એ નથી લાગતી બિચારી? એના માથે આટલું મોટું આપ તૂટ્યું છે ને આ બહુ, અને તમે એને જ્યારે હોય ત્યારે એનું અપમાન કરો છો. આપ તો એને તોડ્યું છે મમ્મી. આ પરણ્યાની પહેલી જ રાત્રે છે ને એના વરને ભરખી ગઈ, અને તમે એને બિચારી કહો છો? અરે જીવતો જાગતો એના વરને ખાઈ ગઈ. અરે આ શું બોલો છો તમે? ભણેલા ગણેલા છો? હા, આજના જમાનાની વ્યક્તિ છો તમે, અને તમે આવું કરો છો? આમ કહો છો કે એ એના વરને ખાઈ ગઈ? અરે કઈ વ્યક્તિ, કઈ સ્ત્રી એવી હોય કે જે પરણ્યાની પહેલી રાત્રે એવું વિચારે કે એનો પતિ આ દુનિયા છોડીને જઈ જતો રે? મમ્મી વિચારવાની ક્યાં વાત કરો છો? હા આવીને તો કહું તો છું કે પહેલા જ દિવસે ભરખી ખાઈ ગઈ, અને તમે હજી પણ એમ કે ભણ્યા ગણ્યાની વાત કરો છો? એમાં ભણેલા ગણેલાની ક્યાં જરૂર મમ્મી? ખબર જ પડે અપસુ કન્યાર છે. એક વાત કહું, તમારો તો માત્ર દિયર હતો, મારો દીકરો હતો, અને એનો તો પતિ હતો, આખું જીવન એની સાથે વિતાવવાનો સપના જોયા હશે એને, અને તમે એમ કહો છો કે એ ભરકી ગઈ? અરે વિચાર તો કરો, તમે કોના માટે શું બોલી રહ્યા છો? એના જ માટે કે જણે મારા દિયરને ભરકી ખાધો, અને તમે છે ને ખોટું ઉપરાણું ના લો. કોઈ ઉપરાણું નથી લેતી, સાચી વાત જણાવું છું. નેહા બહુ, જે વસ્તુ દામિની બહુ સાથે કરવા જઈ રહ્યા છો ને એ સાવ ખોટી છે, સમજો તમે. અરે જે વસ્તુ એની સાથે થઈ એ દુનિયાની કોઈ પણ સ્ત્રી સાથે થઈ શકે. મમ્મી આ વાત તમે મને ના સમજાવો, તમારે જે સમજાવવું હોય ને એ એને સમજાવજો, મને નહીં સમજાવો તો સારું. હું એમ કહેવા માંગુ છું કે વાત વાતમાં એનું અપમાન કરવાનું બંધ કરો. હું કરીશ મમ્મી, મને એને જોઉં ને એટલે જ ગુસ્સો આવે, મને એનાથી ચીડ છે. આ કેવી વાત કરો છો તમે? ચીડ છે? હા ગુસ્સો આવે છે. એનું દાચું જોઉં ને એટલે મને એને જોઈને જ ગુસ્સો આવી જાય છે. હે ભગવાન, મારે તમને કેમ સમજાવવા કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે? અરે બિચારી વિધવા થઈ ગઈ છે, એનો કોઈ સહારો નથી, અને આપણે પણ જો એને સહારો નહીં આપીએ ને તો એ રસ્તે રજરતી થઈ જશે. માણસ જ્યારે ખાડામાં પડ્યું હોય ને તો એને ઉગારવાનું હોય, નહીં કે એના માટે ખાડો ઊંડો ખોદવાનો હોય. આ ખાડામાં પાડે ને એવી છે, અને એના પાપે એ દુઃખી થઈ રહી છે. કેવા પાપ? શી ખબર કયા પાપ કર્યા મને શી ખબર? જુઓ ને આવો, આ ઘર છે, તમે જેઠાણી છો, મોટી વહુ છો, તો તમે સમજી વિચારીને તો જીવો. આ શું કરી રહ્યા છો? હા કદાચ આ જ વસ્તુ તમારી નાની બેન સાથે થઈ હોત તો તમે એને પાપી કહોત. મારી બેન સાથે આવું થાય જ નહીં. ખબર છે તમને સમજાવવાને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે, પણ સમયસર સમજી જાઓ ને તો સારું. હું સમજેલી જ છું મમ્મી, જે સમજાવો હોય ને એને સમજાવજો. હવે હું ખાઈ લઉં. તમારે ચા પીવે તમારા માટે લેતી આવીશું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બાપ કેમ છે હવે તમને? અત્યારમાં સારું લાગે છે? ખરેખર બા, ગઈકાલની રાત મને તો બહુ ડરાવી દીધો હતો તમે. છાતીમાં દુખે છે, બળતરા થાય છે, પણ ઠીક છે અત્યારમાં તો સારું છે ને? એમ તો સારું છે, પણ ખબર નહીં કે જીવ બળ્યા કરે છે. જીવ બળ્યા કરે છે, પણ બાપ સમજાતું નથી કે શું તકલીફ છે.
મેં ડૉક્ટર સાહેબને પણ બધી વાત કરી, એમનું કહેવું તો એવું જ છે કે કંઈ નહીં, આ બધી થોડી ઘણી માનસિક ચિંતા હોઈ શકે. પણ એવી તે શું ચિંતા છે બા? હા, કહેશો તમે મને? દેવા, એક વાતનો જવાબ આપ. બોલો. મનુષ્ય જ્યારે જન્મે છે ને, ત્યારે જન્મ અને મરણ તો એ ઉપરથી લખાવીને જ આવે છે. કોઈનું જીવવું, કોઈનું મરવું, એ કંઈક કોઈના હાથમાં છે નહીં ને? નહીં. તો પછી જ્યારે દીકરીના લગ્ન કરીએ અને જમાઈનું મરવાનું થાય, તેમાં દીકરીનું શું વાંક? ઉલટાનું એ કેવું નસીબ લઈને ગઈ કે એણે પતિનું સુખ જ ન જોયું. શેભા, હવે જે થવાનું છે એ બધું થઈને જ રહેવાનું છે, એને હું કે તમે ક્યારેય પણ રોકી નથી શકવાના. બસ આપણી પાસે તો એક જ રસ્તો છે, અને એ છે સ્વીકાર. એનો સ્વીકાર કર્યા સિવાય આપણે બીજું કંઈ નહીં કરી શકીએ. પણ દેવાંગ, એ તો હું અને તું સમજીએ છીએ કે જે પરિસ્થિતિ આવે છે સામે, એનો આપણે સ્વીકાર કરવો જ પડે છે, હસતા કે રડતા. પરિસ્થિતિ ખરાબ હોય તો થોડો વખત તો દુઃખ થાય, પણ કહેવાય છે ને, દુઃખનું ઓસડ દાડા, જેમ સમય જાય એમ આપણે એને ભૂલીએ છીએ. તો પછી મારી દીકરીને એના સાસરે કેમ નેણા ટોણા આપે છે કે જમાઈને એ ભરખી ગઈ, એને શું વાંક છે? કઈ વાંક નથી આમાં. જુઓ, વાંક તો બધો નસીબનો છે. આખી કોઈ પણ છોકરી એવું થોડું ઈચ્છતી હોય કે આખરે જે ઘરમાં એ લક્ષ્મી બનીને ગઈ છે એ ઘરમાં એના પતિનું મૃત્યુ થાય. જુઓ બાપ, તામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને એ નાતે તે હું અહીંયા આવતો જતો રહું છું. પણ ખાસ તમને તબિયત બગડી ગઈ છે ને એ વાત મેં હજી એને નથી જણાવી. જો એને જણાવું ને તો એક તો એ દુઃખમાં છે, અને ઉપરથી વધારે પડતી દુઃખમાં જશે. એને કહેતો પણ નહીં. એક તો એ બિચારી ત્યાં આંસુડા સારે જ છે. અને દેવા, દુનિયાની બધી સ્ત્રીઓ તો સતી અનસુયા નથી ને, કે જમ રાજા પાસેથી એના પતિને લઈ આવે અને જીવતો લાવે. આપણે તો પામર માનવી છીએ, સતી તો છીએ નહીં. એટલે એના વગર જિંદગી કાઢવી જ પડે છે. આ મેં પણ નાનપણથી દામિનીના પપ્પાને ખોઈ બેઠી છું, કાઢીને જિંદગી. શું કરું, મારી દામિની બહુ બહુ દુઃખી છે બેટા. બાપ, હિંમત રાખો ને. આવી રીતે રડિયા કરવાથી તમે એનું દુઃખ દૂર તો નહીં કરી શકો ને, અને જો એવું જ હોત ને તો તમારી સાથે સાથે પણ રડવા લાગે. એટલે બા, હિંમત રાખીને પરિસ્થિતિનો સામનો કરતા શીખો. અને ખાસ હું તો કહું છું કે દામિનીને થોડા દિવસો તમારે અહીંયા બોલાવવી હોય તો અહીંયા તેડી આવો ને. બેટા, એને સાસુ સસરા તો સારા છે. દામિની એક વાર પણ એમ કહે ને મારે બાનું મોઢું જોવા જવું છે તો એ મોકલી આપે. પણ એની જેઠાણી તો બહુ કજાત છે. મારી દામિનીને હખેથી રોટલો નથી ખાવા દેતી. જો દેવા, આપણી વાતો તો ચાલ્યા કરશે, વાત વાતમાં ભૂલી જઈશ. લાઇટ બિલ આવી ગયું છે અને આજે એનો છેલ્લો દિવસ છે. જો નહીં ભરાય ને તો આવીને કાપી જશે. તો બેટા,
તું લાઇટ બિલ ભરી આવીશ? હા, તમે જરાય ચિંતા ના કરો, હું લાઇટ બિલ મારી રીતે ભરી દઈશ. હમ